સુરતના પાનેસરા ખાતે આવેલી ચીકુવાડી નજીક રસ્તા પર દોડતી કારમાં આગ લાગી હતી। સીએનજી કારમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં આ ભયનો માહોલ સર્જાયો હતો। 2007ના મોડેલની સીએનજી કારમાં એક મહિના અગાઉ જ ખરીદવામાં આવી હતી, ત્યારબાદ રિપેરિંગમાં મૂકવામાં આવી હતી અને આજે ગેરેજથી ઘરે લઈ જતી વખતે કારમાં આગ લાગી હતી। ચીકુવાડી ખાતે આવેલા ઉમિયા ફરસાણની બાજુમાં સીએનજી કાર નંબર JJ5PH8853 કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જોતામાં વિકરાળ બની હતી, તેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। કારના માલિક રાજેન્દ્રભાઈ સાલુનકે જણાવ્યું હતું કે આજે એક મહિના અગાઉ લીધેલી કાર ગેરેજમાં રિપેરિંગ માટે આપી હતી। સીએનજી અને પેટ્રોલ પંપ આકરા ચાલતી હતી, જેથી રિપેરિંગ બાદ ઘરે લઈ આવ્યો હતો। દરમિયાન સળગી ગઈ હતી, હું અંદર હતો અને આગમાં ધુમાડા જોતા જ બહાર નીકળ્યો હતો, બાદમાં સીટો બહાર કાઢી હતી તથા બાટલો પણ બંધ કર્યો હતો। એક વખત આગ કાબૂમાં આવી ગયા બાદ ફરીથી આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી। કાર બળીને ખાખ થઈ ગઈ હતી।